कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत प्रचुर समाधि सुप्रत्य उत्सुक एवं खरा जिज्ञासु मुनि भगवंतो एमना व्यक्तित्व अंगेना बधा बोलो आपणे वांचीए छीए समझीए छीए खरेखर आ निर्ग्रंथ मुनि भगवंतोनी निर्ग्रंथतानी आ भक्ति छे चारित्र शुद्धि योग भक्ति समाधि भक्ति निर्ग्रंथ मार्गनी भक्ति अभी निर्ग्रंथ दशा अपन ने पण प्रगट था प्रगट जारे थसे त्यारे तो थसे पण ग्रंथियो एटले परिग्रहोनी वच्चे निर्ग्रंथ भावे वर्तता थई तो ही घणु छे निपुण जारे आवशे त्यारे तो आवशे ज एम नेम तो नथी आवानी परिग्रहना पोटलानी वच्चे रहीने निर्ग्रंथ भावे रहिए निर्ग्रंथनी भावनाए रहिए ये अगत्यनुं छे ते जीव पामी शके बाकी विषय भोग पांच इंद्रियनी विषय भोगनी लालसा में एनी चमक दमक में जे गलाडूब थयेला छे तो परंपराए नरक निगोद जेवी खोटी गतिनी तैयारी ज करे छे भूले चूके थी जैन कुल जिनवाणी मळी छे बाकी पुण्यना परमाणु बदा सुकाई जैसे इतले खोटी गति नक्की छे जो समाधिनी भावना ध्यान धारणा समाधि तत्वनी भावना निर्ग्रंथतानी भावना ये एक शब्द में आखो जैन धर्म आवी जाय छे जो वाचे आपणे ध्यान करने वाले मुनि बाह्य अभ्यंतर तप सहित होते हैं यहाँ ज्ञायक चिदानंद स्वरूप में झूलते भावलिंगी मुनि को ध्याता कहा है वे मुनि व्रत तप और शुद्ध इन तीनों सहित होते हैं। आ 81 नंबर ना बोल ऊपर छल्ला 5-6 स्वाध्याय अपने कर्या शब्दे शब्दना ऊंडा भावों खोलवाना प्रयत्न करें माण्यू टोकना एना जे सक्रिय साक्षी श्रोता तरीके अभ्यासो सुधी जन श्रोता जन तरीके जे लोको पण रह्या छे माण्या छे महाभाग्यशाली छे आ 81 नंबरना बोलमां शुरुआतनो अंश अने छेल्लो अंश वच्चेनो जे छे तो बिल्कुल स्वरूप लीन दशा शुद्धो योगनी दशा सामायिकनी मुद्राने समझाओ तो वाक्य छे बीजो वाक्य कि विनायक चिदानंद स्वरूप मां झूलनारा भावलिंगी मुनिज खरेखर
ध्यान धरना रा ध्यान करना रा ख्याल में अपने गृहस्थ तो बता अभिमान पोषण करना रा ने अमे तो बेसीए पांच माला करीने जो उभा थईए अने ई पांच माला फेरव्या एने अपने खतवीए छे ध्यान में ख्याल में अमे रोज बेसी रोज बेसी ने खबर नहीं चैतन्य प्राण नु करो छो के प्राणायाम नु करो छो योगाना क्लास माथे हवी होय अने देहाध्यास माथे हवी होय योगा ने प्राणायाम करता होय तो एने क्या शुद्धोपयोग नी खबर छे एने तो अनुलोम विलोम भस्त्रिका એને તો શારીરિક સ્વાસ્થ્ય સિવાય બીજું કાંઈ એને હોસતું નથી હમણાં એક ભાઈ મળ્યા મને બે ત્રણ દિવસ પહેલા સહેજે પૂછ્યું યોગામાં જાઓ છો હા એ કાંઈ કાંઈ મુકાય એવું જ બોલ્યા એ કાંઈ મુકાય મારા મોઢામાંથી બીજો વાક્ય આવતો હતો તોય જીભે ના પડી પ્રક્ષાલમાં કેમ નથી દેખાતા એમ કહેવા જતો હતો મેં વાત સાચી છે જેને યોગાની જ પડી છે એને મૂકવું જ નથી તેને ભગવાનના પ્રક્ષાલ સાથે ક્યાં નિષ્પત છે ક્યાં છે આપણું શ્રાવકાચાર ક્યાં છે જૈનાચાર અરે શ્રાવકાચાર જૈનાચારને જવા દો પણ લોકાચાર શું કીધું શ્રાવકોનો આપણો પણ એક લોકાચાર તો હોય કે નહીં હા કેવું છે બધું હા આજના પ્રવચનમાં ત્રીજા ફકરામાં ગુરુદેવશ્રીએ મોહથી હણાયેલા મોહમાં ખૂંચેલા બેડી છોકરા પૈસા એમાં કળી કાળથી હણાયેલા જાણે કે એવા જીવોની વાત કરી છે અરે અમે અહીંયા જ્ઞાની કેવો વિરક્ત હોય છે એ સમજાવવા માગીએ છીએ અને તું પોટલું લઈને બેઠો હોય છે રાગ અને કશાયમાં મારે અમે બીજી વાત કરવી છે પહેલો વાક્ય જે છે ને ધ્યાન કરવાવાળા મને બાહ્ય અને આભ્યંતર તપ સહિત હોય છે અને છેલ્લા વાક્યમાં કહે છે મુનિ વ્રત તપ અને શ્રુત ત્રણેય સહિત હોય છે નથી ઘર નથી પરિવાર નથી સગા નથી સંબંધી નથી કોઈ વાલા કોઈ નથી જગતમાં એમને માટે તો પારિવારિક અસમાન જાતિ મનુષ્ય વ્યવહાર સંબંધી લૌકિક વ્યવહાર સંબંધીના કોઈ સંબંધો શેષ રહ્યા નથી આપણને એમ થાય એ તો બહુ બેચારા છે બિચારા મુનિરાજ કેમ છો તો ભાઈ બિચારા છે અરે એના જેવા કોઈ સ્વાભિમાની નથી બિચારા તો તું છે બિચારો તો તું છે ગ્રંથિઓની ગાંઠની વચ્ચે પડેલો સોડી વચ્ચે સોપારી જેવી હા બિચારો તો તું છે કશાયના આવેગમાં ફસાતો જાય છે આજે કીધું તું ગુરુદેવશ્રી સાહેબ મેં હમણાં જ 8 દિવસ પહેલાં જ કીધું હતી વાત પહેલે પોતાના છોકરાને ઉછેરે અને પછી છોકરાના છોકરા થાય તો એને પછી ઉછેરે બિલકુલ એવી જ વાત ગુરુદેવશ્રી કરી હતી પહેલાં તો પોતાના દીકરા દીકરી બધા એને ઉછેરે મોટા કરે હોળી પાછા એના જે સંતાન થયા હોય ને એના પછી લાડ રડાવે
એટલે એક પછી એક એક પછી એક એક પછી એક બીજી પેઢી ત્રીજી પેઢી ચોથી પેઢી ખ્યાલમાં આવે છે કેટલી પેઢી અને પરંપરાનો મોહ. ને એમાંય જગત પછી મારી નાખે વખાણ કરીને, ઓહો તમે તો પરદાદા કહેવાઓ, કેમ પરદાદાને પછી જુઓ તમે, અમસ્તી નિંદર ના આવે રાત્રે, હવે એમે નહીં આવે આખી રાતની અંદર. કેમ કે માનના મોટા લાડવા ખાધા ને, ક્યાં જાય છે જગત, કેટલી મોહની ગહેલતા છે. અહીંયા વસ્ત્રનો કટકો નથી, બહારનો ભૌતિક સંપદા સંયોગનો એક તણકલો નથી, અને અંદરના વૈભવથી સભર છે, તપ સહિત છે. અંતરંગ તપ, બહિરંગ તપ સહિત છે, એ બેચારા નથી. વ્રતથી સભર છે, તપથી સભર છે, શુદ્ધથી સભર છે. છે ને ત્રણ બોલ છેલ્લા છેલ્લા બોલમાં, વ્રત તપ અને શુદ્ધ. બોલો. બે દિવસથી મગજમાં વિચાર કરતો હતો કે આ ત્રણ શબ્દોમાં શું મર્મ હોવું જોઈએ. ગઈકાલે મને વિચાર આવતા હતા, વ્રતમાં તપમાં અને શુદ્ધમાં કેટલો ફેર છે, શું છે. વ્રત છે ને, એ વ્રત શબ્દ નિવૃત્તિને બતાવે છે, વિરક્ત છે, વિરત છે. વિરત કહો, વિરક્ત કહો, જે વિરત ભાવથી સહિત છે, વિરક્ત ભાવથી સભર છે, એને વ્રતિ કહેવાય. એ વ્રત શબ્દ જ બતાવે છે હિંસા, છૂટું, ચોરી, કુશીલ અને પરિગ્રહ પાંચ પાપોથી વિરક્ત છે, છૂટા છે, અળગા છે, જુદા છે, ન્યારા છે, નિરાળા છે, એને વ્રત કહેવાય. વ્રત એટલે હવે પાપોને તરછોડી દીધા છે, સીધો એનો અર્થ છે. હવે હિંસા, છૂટું, ચોરી, કુશીલ, પરિગ્રહ શ્રાવકને સ્થૂળ રૂપે છૂટેલા છે, શ્રમણને સ્થૂળ અને સૂક્ષ્મ બેઉ છૂટેલા છે. વ્રત શબ્દ જે છે ને, વ્રત શબ્દ જ બતાવે છે કે વ્રતી વ્યક્તિ કોણ, કે હવે એ સાંસારિક પાપોમાં નથી. અવ્રતિ અને વ્રતિ વચ્ચે ફેર છે. વ્રતિ આ આ પાથરણા ઉપર બેસશે, સોરી ગ્રહસ્થ આના ઉપર બેસશે, વ્રતિ અડશે નહીં એને, કેમકે એમાં જાત જાતના જીવાત અને જીવાતન, એની નીચે જીવ જીવોની ધા હોય, સાફ સફાઈ થઈ હોય, ન થયું હોય, એમાં ક્યાં શોધન ક્યાં થવાનું છે. ખ્યાલમાં આવ્યો, વ્રતિ એનો ખ્યાલ રાખશે. સમજાય છે વાત? આપણે જે આ ડંડલો નાખીને બેઠા છે કરશું પણ, એમાં વ્રતિ સંયમે આવીને બેસશે એના ઉપર, અર્જિકા બેસશે એના ઉપર, સુમત પ્રકાશજી આવીને બેસશે એના ઉપર, કેમ નહીં બેસે. એના પાછળનું કારણ આ છે કે હિંસા, છૂટું, ચોરી, કુશીલ, પરિગ્રહ પાંચે પાપોથી તેઓ વિરક્ત હોય છે, છૂટા હોય છે. આપણે જો ગ્રહસ્થો ટ્રેનમાં, પ્લેનમાં, બસમાં, રિક્ષામાં, જ્યાં ત્યાં જગ્યા મળી બેસી ગયા, જગ્યા મળી બેસી ગયા, મુનિરાજ પહેલાં તો ભૂમિ શુદ્ધિ કરશે કે નહીં? એ જે ભૂમિ શોધન છે, છ કાય જીવોની રક્ષાનો ભાવ અને ક્રિયા છલકશે એમના આચરણમાંથી,
એમનું વ્રતિપણું છે. વ્રત એને કહેવાય, અને નિયમ રૂપે વ્રત છે. કેવા? ધ્યાનમાં રહે તો પાળે એમ નહીં. આપણા ગ્રહસ્થોને કેવું? સ્વાધ્યાયમાં આવીએ તો આવીએ, તો નહીં આવીએ કોઈ કોને ભૂલાય જ કયું સ્વાધ્યાયનો ટાઈમ થયો. આમ હોય લગ્ન કર્યા બાદ કોઈ દિવસ જિંદગીમાં હું વર રાજા અને મારી બાયડી ભૂલાય છે? બોલો શું ધનજીભાઈ? 80-90 વર્ષ થઈ જાય તોય હા, આ મારી પત્ની, હું એનો વર, હું એનો ધણી, કેવો એ બધું ભાવભાષણમાં કેવું આવી જાય છે? અને ત્યાગની વાત, સંયમની વાત, સ્વાધ્યાયની વાત આમાં કેમ વિસ્મરણ થાય છે? અચ્છા, કોઈ એવો વ્યાપારી છે પંચમકાળમાં પેદા થયેલો સાહેબ કે દુકાને જવાનું ભૂલી ગયા? નાહી ધોઈને નાસ્તા કર્યા, જમ્યા કર્યા, પેટ ભરીને હા. રિદ્ધિબેન પૂછે છે, કાં તમે ગયા નહીં આજે? પણ ક્યાં? એવો કોઈ દુનિયાનો વર છે વ્યાપારી, ધંધો અને વ્યાપારે જવાનું ભૂલી ગયો હોય? કેમ કે અવિરત છે ને, એટલે કેમ ભૂલે? અને જ્ઞાની મુનિ ભગવાન તો વ્રતિ છે ને, એ શું કામ યાદ રાખે? વ્રતિને યાદ રહે નહીં, યાદ રાખશે નહીં, અને અવિરતિ પાપીને યાદ રહ્યા વિના રહેશે નહીં. સાહેબ કેવો છે ગજબનો! એટલે પાપનું કેવું યાદ રહે છે? પાપનું હજી એક દાખલો આપો સામે, જોરદાર દાખલો છે, મજા આવશે. રાજુભાઈ છે ને, સમજો કપડાં DC માં આપેલા છે. એક બહાર ગામ જવાનું છે, 15-20 દિવસ પહેલાં સરસ મજાના શેરવાની પહેરવાની બધા DC માં આપેલા, જબ્બા, લેંગા, પેન્ટ, શર્ટ, ફલાનું ડેગણું, મોંઘા પાટણ થી લાવેલા પટોળા, હા, છેલા જીરે, હા, છેલાજીએ લાવેલા પાટણથી મોંઘા પટોળા એલોરામાં આપેલા છે. બરાબર સાંભળજો, શું શું કહેવા માગું છું સાંભળો. પાપ કેવી રીતે અને પાપની વાસના કેવી રીતે ચિત્તમાં ઘર કરીને બેઠું હોય છે, તમે જુઓ. કરું પોસ્ટમોર્ટમ રાજુભાઈ. હવે તમે ઓલા DC માં ધોવામાં કપડાં આપી આવ્યા છો, 15 દિવસ થયા, 20 દિવસ થયા, તમને એટલું ખબર છે કે ભાઈ 20 દિવસ પછી આપણે લાવવાના છે. તારીખ તમને ખબર છે, 15 ઓગસ્ટે આપણે પહેરવાનું છે, જવાનું છે, એટલું યાદ તમે રાખ્યું છે. ઘણા કેલેન્ડરમાં લખી રાખે, મોબાઈલમાં રિમાઇન્ડરમાં રાખે, ઓકે, આપણે તો માઇન્ડમાં જ રાખ્યું છે. હવે 15-20 દિવસ પહેલાં, જુલાઈ 15 થી રોજ બરાબર સવારે સાંજે સ્વાધ્યાયમાં આવે અને હું સાંભળે, નિર્ગ્રંથો કા માર્ગ, નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો સે ભી પ્યારા હૈ, નિર્ગ્રંથો કા, રોજ સાંભળે, રોજ અહોભાવ સાંભળે, રોજ વસ્ત્રના કટકા વિનાના મુનિ ભગવંતોના વખાણ સાંભળે. હું આપને પૂછું છું, બોલો DC માં આપેલા કપડાનું શું થયું? બોલો બેનો, બોલો, ઘરે બેઠા છો તમે લોકો બધા, બોલો. અહીંયા મુનિરાજનો મહિમા અંગે સાંભળે છે ને સાહેબ, પણ કપડાં આપ્યા છે અને લેવાના છે, વાસના પડી છે કે નહીં? બોલો રાધિકાવાળા, એ વાસના પડી છે કે નહીં?
શું છે વાસના? એ પુણ્ય છે કે પાપ છે? બોલો, નિયમથી પાપ છે ને? હજુભાઈ, ક્રિયામાં તો તમે હજી 15 દિવસ જવાના નથી લેવા માટે, અને ઓલાએ કીધું કે 16 ઓગસ્ટે સવારે કદાચ આપું, હાંજ થશે. તમે વિચાર કરો, એ 15 દિવસ સુધી ક્રિયામાં જરાય કાંઈ દેખાતું નથી, પણ એ કપડાં અંગેની, પહેરવા અંગેની વાસના, પાપની વાસના અંદરમાં પડેલી છે કે નહીં, એ પરિગ્રહપણું પડેલું છે કે નહીં, પરિગ્રહ પાપ પડેલું છે કે નહીં. એટલે સંયોગો છૂટ્યા એટલે ક્ષેત્રથી છૂટ્યા, એટલે ભાવોથી છૂટ્યા, એવો ભ્રમ નહીં પાડવાનો. ગુરુદેવશ્રી એના માટે દાખલો આપતા, શેઠિયાઓ સોનગઢમાં જઈને રહેતા, પણ સાંજે ફોન કરીને પોતાના દીકરાઓને પૂછતા, હિસાબ કિતાબ લેતા. ગુરુદેવશ્રીને ખબર, ગુરુદેવશ્રી કહેતા, ભલે ને ધંધો મૂકીને આવ્યા છે, પણ પડો હાથમાં જ રાખ્યું છે, પડો તો બરાબર રાખ્યું છે હાથમાં. એટલે હું વ્રત અને અવ્રત સંબંધી બોલું છું, યાદ રાખજો. તમને સમજાય છે બધાને થીમ? કોકિલાબેન સોનગઢ નિવાસી, સાબરકાંઠા પ્રવાસી, સમજાય છે? હા, હજી થોડીક વાત કરું છું સામે. જીતુભાઈ, તમને 10 વર્ષથી થઈ ગયા, એક વિદ્વાન તમને એમ કહે છે કે જીતુભાઈ હવે તમે રાત્રિ ભોજન છોડો. તમે 10 વર્ષ પહેલેથી જ કહેતા આવો છો કે હા પંડિતજી હું છોડીશ, હા પંડિતજી હું છોડીશ, હા પંડિતજી હું છોડીશ. કીધા કરનારા વિદ્વાન કીધા કરે, અને તમારો જવાબ તો એક્ઝામ્પલ છે કે વળા સામેથી જવાબ તો એ કાયમીનો એક જ જવાબ, તબિયત સાથ નથી દેતી, હવે હવે તો શું કરીએ, ધંધો એવો, વેપાર એવો. તો મને બતાવો, એ સંયમવાળી વાત મગજમાં ઘૂસતી કેમ નથી? અને જીવનમાં સંયમ, એટલો સંયમ, રાત્રિ ભોજન ત્યાગ સંબંધીનો સંયમ, સોરી રાત્રિ ભોજન સંબંધીનો અસંયમ, અવિરત અવિરતપણું, એ કેમ છૂટતું નથી? એ વિરક્તિ કેમ નથી થતી? એનો અર્થ જ છે વ્રતનો મહિમા નથી અને અવ્રતની વાસના બરોબર પડેલી છે. શું સમજાણું? કઈક ગહેન વાત સમજાય છે સાહેબ? સુમદ પ્રકાશજી જેવા કોઈ વિદ્વાન કલાક જો શું ખાવું અને શું નહીં ખાવું સદાચાર અંગે બોલે ને, તમારા જેવા બધું બહુ સમયસારના પાઠીઓ હોય ને, 10 જણાએ તો સર્ટિફિકેટ આપશે. એ તો પંડિતજી તો ક્રિયાની બધી વાતો કરે છે, શું ખાવું શું ન ખાવું એ આત્માની વાત તો કરે જ નહીં. હા, આત્માની વાત તો કંઈ આવતી નથી. અચ્છા, તારામાં એટલી બધી પાત્રતા થઈ ગઈ છે સાહેબ? હા, જેને ભક્ષનો ખ્યાલ નથી, અભક્ષનો ખ્યાલ નથી, સંયમનો ખ્યાલ નથી, અસંયમનો ખ્યાલ નથી. અને એક બાલબ્રહ્મચારી જીવના વક્તવ્યને, હા, આવો અવર્ણવાદ અને અપલાપ કરો છો, અને એક સંયમીના મુખેથી સંયમની વાત સાંભળીને પણ તને સંયમનો મહિમા ન આવે તો બલિહારી છે તમારા અસંયમની. તો વ્રતની વાત ગમતી નથી એનો અર્થ વ્રતિમાં અવ્રતપણું જ ખૂંચાયેલું છે. જીતુભાઈ સમજાણો, સંયમની વાત સુહાવે તો સમજવાનો અસંયમ છૂટવાની તૈયારીમાં છે. કંઈક સમજાય છે શું કહું છું? એટલે પિત્તળના વાસણો હોય ને, પિત્તળના વાસણ, મહિના 2 મહિના 6 મહિનાથી એને સરખી રીતે ધોયા ન હોય,
लींबु जेमा रस साव नथी, रस नीचोवी लो बीजा वटकी में, पण नीचोवायेल लींबु ने लईने पण ई वासननी माथे तमे बे हाथ फेरवो तो जो ऊपर जामेली काली मा ई गंदकी नो थर 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 ध्रुजीने उतरी जाए। वासन मा पण एटली अकल छे, ई समझाणुं छुं कीधुं, ई पीतळना वासन मा पण एटली अकल छे अने आवडत छे अने पात्रता छे। मारी छातीए लींबु बेसे, समझाय छे, तो मारी गंदगी ने मारे छोड़ी देवू पड़े। केम मुमुक्षुने आटली खबर नथी साहेब? संयमनी वात, त्यागनी वात, व्रतनी वात सांभळीने अव्रतपणो असंयमपणो छोड़वू जोईए। अरे मुनिराज ने बेचारा नहीं समझो, एना जेवा कोई व्रती नथी, एना जेवा कोई तपस्वी नथी, अने एना जेवा कोई ज्ञानी नथी। श्रुत आयो ने श्रुत, व्रत तप अने श्रुत सहित होय छे। तो व्रत मां लीधुं छे अविरत, पण हवे रह्युं नथी, पाप बधुं छूट्युं छे। ई एमनुं निष्पाप व्यक्तित्व छे। केवुं व्यक्तित्व छे? निष्पाप व्यक्तित्व छे। व्रति कीधुं ने, व्रत सहित छे तो पापोथी छूट्या छे। हवे सांभळजो गजबनो एनालिसिस, कि पापोथी छूट्या छे, दोषोथी छूट्या छे, निष्पाप व्यक्तित्वने केळवायेला छे, माटे बहिरंग शुद्धि पूरेपूरी। नंबर वन, तमने समझाय छे बधाने? हाँ, व्रत सहित छे ई वाक्यमांथी शुं निकळे छे? निष्पापपणुं, निर्दोषपणुं, अने बाहरना दोषोथी तेओ छूट्या छे एम। अने तप सहित जे छे ने, बाहरथी दोषोथी छूट्या छे अने अंतरंगमां गुणोथी सभर बन्या छे, એટલે અંતરંગમાં તપ તપે છે। અંશન અવમોદર્ય વૃત્તિ પર સંખ્યાન રસ પરિત્યાગ કાય ક્લેશ વિવિક્ષયાસન પ્રાયશ્ચિત વિનય વૈયાવૃત સ્વાધ્યાય વિસર્ધ્યા। મને પહેલે બતાવો, તમને સમજાણવા બે વચ્ચે શું ફેર? બોલો રાજુભાઈ, બોલો। બહિરંગ અને અંતર, બોલો। વ્રત છે ને એ તો ફ્રેમ છે, તપ છે એ કાચ છે, અને બેઉ મળીને ચશ્મા છે, અને બેઉ મળીને જે અંતરંગમાં સ્વરૂપને જોવાનું થાય છે એનું નામ જ્ઞાન છે। શું સમજાણું? વ્રતના પરિણામોમાં તપ સુરક્ષિત છે, અને વ્રત અને તપ એ બેઉના ફ્રેમમાં જ્ઞાન સુરક્ષિત છે। સમજાય તો સમજો, મને તો અહીંયા ઊભું થઈને નાચવાનું મન થાય છે હું જે કહું છું આ વાત। વ્રત ન હોય તો તપ ન હોય, અને તપ ન હોય તો એનું જે ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન છે ન હોય। શ્રુત શબ્દ એમના જ્ઞાનને દર્શાવે છે, તત્વજ્ઞાનને દર્શાવે છે, એમના જ્ઞાનના ઊંડા રહસ્યને સમજાવે છે, તપ એમની સાધનાને સમજાવે છે, અને વ્રત બહારથી નિર્દોષ જીવનને દર્શાવે છે। વ્રતી થાઓ, તપસ્વી થાઓ, જ્ઞાની બનો છે ને, ગજબની વાતો। રાજુભાઈ, તમારી દીકરી સમજો બોર્ડ એક્ઝામમાં છે, હું તો આ તો દાખલો હું રોજ લગભગ આપું છું, સીએની ફાઇનલ એક્ઝામમાં છે। સૌથી પહેલાં બાપ તરીકે શું કરશો ખબર? ખોટી બધી પ્રવૃત્તિ બંધ કરો, મોબાઈલ નહીં ચલાવવાનો, પિક્ચર જોવા નહીં જવાનું, રખડવા તો નહીં જ જવાનું, નો બેનપણી, નો ભાઈ બહેન, ક્યાંય જવાનું નહીં, કોઈને હળવાનું નહીં, કોઈને મળવાનું નહીં। તો સૌથી પહેલાં દોષોથી બાપ છોડાવે,
इन्हें लई आवे व्रतनी भूमिका में, समझ लई आवे, समझाई छे, इन्हें व्रतनी भूमिका में एटले दोषों थी छोड़ावे, खोटी परंपराओं थी एने छोड़ावे, खोटी आदतों थी एने छोड़ावे, अने कहे ई छूटी गई एटलो अर्थ एम नथी कि जीवन में सफल थई, हवे वाँच बेस, पांच कलाक छ कलाक वाँच अभ्यास कर, ई छे तप। उनु पहलू शुं हतुं? व्रत। आ बीजू शुं छे? तप। पछी बाप ने विश्वास था, मारे हवे तने ज्ञानी बनावानी जरूरत ज नथी, केम 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 के खोटी पद्धति थी छूटी गई छे, बरोबर तप तपे छे, तो एना जीवन में जे प्रमाणपत्र मळशे सेनु मळशे? श्रुतनु मळशे। ઓકેલા બેન, સમજાણવા શું કીધું? વ્રતને સેવો, તપને આદરો, ને જ્ઞાનને પામો, સંયમી બનો, તપસ્વી બનો, બહુ 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 ગજબ ગજબની વાતો છે આ। લંડનમાં અમેરિકામાં ગયા હોય, વરસ બે વરસ ત્રણ વરસ, બધી જ ખોટી પદ્ધતિ અને ખોટી આદતોથી સુરક્ષિત રહે છે કે નહીં? પૈસા ઉડાવે નહીં, બહુ ખર્ચો કરે નહીં, બરોબર ને, મર્યાદામાં રહે, એ બધી વ્રતની ભૂમિકા છે। અને પછી 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 50 વર્ષ અને પછી એમ્પાયર ઊભું કરે, તો 15-20 વર્ષ જે રહ્યા એ શું હતું? એ તપસ્યા હતી, તપ તપતા હતા એ। અને પછી જે કાંઈ જીવનમાં મળ્યું, પ્રોપર્ટી, એ બધી એમની ઉપલબ્ધિ છે। એમ અહીંયા મુનિરાજ વ્રત સહિત, તપ સહિત અને શુદ્ધ સહિત હોય છે। આ વાત મને પરમ દિવસના મગજમાં આવ્યો સાહેબ, અને ગઈકાલે ટોટલી બ્લેન્ક, ટોટલી હું ભૂલી ગયો હતો ગઈકાલે, ભૂલી ગયો હતો એટલે માઇન્ડમાંથી જ નીકળી ગયો હતો, એટલે મૂકી જ દીધો હતો એમ, સમજો ને, પણ મગજમાં તો એ વાત હતી। આ બે વાત કરવી છે, વસ્ત્ર નથી, પાત્ર નથી, સમાજ નથી, પરિવાર નથી, તો કંઈ બેચારા નથી મુનિરાજ, બિચારા કહીને લાચાર નથી, એ અંતરંગ તપ સહિત, બહિરંગ તપ સહિત, વ્રત સહિત, તપ સહિત અને શ્રુત સહિત છે। એના જેવા કોઈ શ્રુત સેવી ન મળે, એના જેવા કોઈ તપસ્વી ન મળે, એના જેવા કોઈ વ્રતી ન મળે। આવા વ્રતી, આવા તપસ્વી, આવા શ્રુત જ્ઞાની તેઓ આપણા ગુરુ છે, આપણો કેટલો અહોભાગ્ય છે વિચાર, એના માટે આપણે ભાવના ભાવતા હોઈએ છીએ, એવો અપૂરો અવસર ક્યારે આવશે? દરિયો છે કે નહીં એમાં ભરેલો વિચારજો। ઓમ નમઃ સંદેવ। સદા દેત હો ઢોક સદા।